नमस्कार खेडूत मित्रों, स्वागत है तमारू आपनी यूट्यूब चैनल ट्रेक्टर वालों खेडूत नी अंदर। तो खेडूत मित्रों, आज आप गया छे विसनगर नी अंदर अने आ थेसरनो वीडियो थोड़ा दिवस पहला मैं चैनल पर मुकेलो छे। जे खेडूत मित्रों ने नथी खबर ये आपनी चैनल पर जईने जोई शके छे अने एना विशे अहींया हूँ तमने एना करता पण वधारे माहिती सरना पासेथी लईश अने आनी अंदर शू शू फेरफार करवामां आवे छे अने शू किंमतनी विशे थोड़ी घणी माहिती लईशुं। तो वीडियो ने लास्ट सुधी जोडायेला रहेजो अने जो जे खेडूत मित्रों अपनी चैनल पर पहली वक्त आया है ये अपनी चैनल ने सब्सक्राइब कर दे अने बाजू में घंटड़ी आपेली है ये पण दबावी दे जेना कारणे अपना जे नवा वीडियो आवाना छे ए तमने सहेलाथी मळी जाए। तो खेडूत मित्रों, सौथी पहला तो सर पासेथी एमनो परिचय लईए। तो सर, तमारू नाम जणावो अने अवनीश पटेल, बराबर, परम थ्रेसर विसनगर, बराबर। अहींया अमे एनवीटी नी एजेंसी लीधेली छे। आ एनवीटी कंपनी इंडियामां वधारे में वधारे टोकरी मॉडल वेचती होय एवी कंपनी छे, बराबर। आ एनू 2021 નું દવામાં નવું મોડલ છે જે ડબલ શાફ ડબલ ફેન સિસ્ટ કહેવાય છે અને કંપની ક્યાંની છે? એનવીટી હરિયાણાની છે, બરાબર, ઇલનાબાદની કંપની છે, બરાબર। આમાં એને બે ફેન સિસ્ટમ કરી દીધી છે। પાછળના બે ફેનમાં હવા તમે બદલી શકો, ત્રણ ટાઈપની હવા આપી શકો અને જ્યારે આગળના બે ફેન રહ્યા એમાં એક જ ટાઈપની હવા રહે। પહેલા ચારે ચાર ફેનની હવા બદલાતી અને વધારે ચારે ચાર ફેનની જે એક જ પુલી ઉપર ચાલતા હતા એની જગ્યાએ બદલીને આની જગ્યાએ ડબલ ફેન કરી દીધી છે મોડલની અંદર। એટલે કે આગળની હવા અને પાછળની હવા બંનેને અલગ અલગ કરવી હોય તો કરી શકાય બીજો એને વધારો। એટલે આમાં તમારે જે જીરું ને એવા પાક કાઢવામાં પહેલા થોડી તકલીફ પડતી હતી એના કરતા આ મોડલમાં હવે જીરું ને કાઢવામાં તકલીફ ઓછી પડે, બરાબર। હવે એનો બીજો એક સિસ્ટમમાં વધારો કર્યો કે જે આ ચારણામાંથી જે મોટી ડોખડી ને જીરાની ને આવતે બધા કચરું આવતું હતું એ સીધું એલિવેટરમાં પડી જતું હતું। હવે અમને એવું છે કે જે ઉપલી જાળીમાંથી જે આવે અને મોટું ડોખડી હોય બહાર જ નીકળી જાય, એટલે જે એલિવેટરમાં જે લોડ થતો હતો અને વધારાના માલનો ભરાવો થતો હતો એ બારોબાર નીકળી જાય। નીચેને માંથી એક બીજું એક્સ્ટ્રા આપ્યું છે એ અહીંયા અંદર દાણાવાળોને જે હોય એ અહીંયા ઉપરની જાળી અને નીચેની જાળી બંનેનો કચરો જે હોય એલિવેટરમાં જવા દેવો હોય તો પણ જાય અને એક એલિવેટરમાં જવા દેવો અને એક બહાર પાડવો હોય તો પણ થાય, બરાબર ને? બરાબર। પછી આગળ વાત કરો એ પછી એક એમાં બ્રશ સિસ્ટમ આપેલી છે, એટલે જો ઘણી વખત ચારણામાં માલ ભરાઈ જવાના પ્રોબ્લેમો થતા હતા એમાં એમને એક આ પેડેસ્ટલ આપી, પેલી બાજુ એક પેડેસ્ટલ આપી અને અંદર આપણે એક તાવેતાનું કામ કરે એ ટાઈપનું એક બ્રશ મૂકી દીધા છે અંદર, એટલે માલને રહ્યા ચારણામાં આગળ ધકેલી દે છે, બરોબર છે? એટલે આમાં ચારણો ભરાવાની શક્યતા એકદમ ઘટી જાય છે। એટલે જીરા જેવા પાકમાં જે ડોખડી ભરાઈ જતી હતી એ ભરાવાની શક્યતા આમાં એકદમ ઓછી થઈ જાય છે। અને આપણે જે આગળ વિડીયો મૂક્યો હતો એની અંદર કેટલાક ખેડૂતોની કોમેન્ટ આવી હતી કે ભાઈ આની જાળી કઈ રીતે બહાર કાઢવી, એના વિશે થોડી માહિતી આપો સર। આની જાળી ખોલવા માટે અહીંયા આ બોલ્ટ આપેલા છે, આ ચાર પાંચ બોલ્ટ તમે ખોલી દો એટલે આ પડખું બહાર નીકળી જાય સીધી, એકદમ ઈઝી છે। આ પડખામાંથી ખોલી અને સીધી જાળી બહાર નીકળી જાય અને સીધી અહીંથી જાળી લગાડ, ખાલી પાંચ બોલ્ટ બોલ્ટ અને જાળીની ઉપર બે બે બોલ્ટ આપેલા છે, પછી ખોલી દેવું, ઉતાડો એટલે જાળી સીધી આ બાજુની તરફ બહાર નીકળી જાય છે, બરાબર ને? બરાબર, હવે પાછળની સાઈડ આવતા રહો, પાછળની સાઈડ શું શું ફેરફાર કરવામાં આવે છે એ જણાવો। પાછળની સાઈડમાં અમારા ટોકરીમાં બે મોડલ આવે, એક 45 નું, 48 નું અને 42, ત્રણ મોડલ આવે, બરોબર છે? અને એટલે 48 નું મોડલ ખેડૂતો માટે હું પ્રિફર ઓછું કરું છું કારણ કે એમાં બહુ મોટા ટ્રેક્ટર જોઈએ, 45 અને 42 નું રનિંગ સાઈઝનું મોડલ છે। તો આની ઉપર 45 ઉપર કેટલા વસ્તાનું ટ્રેક્ટર? 45 ઉપર 42 HP ઉપરનું ટ્રેક્ટર ચાલે અને 42 નું જે આવે એમાં 40 ઉપરના ટ્રેક્ટર ચાલે, બરાબર। અને થ્રેસર જો કોઈ પણ ખેડૂત મિત્ર ખરીદે તો એની સાથે તમે કેટલી જાળીઓ પ્રોવાઈડ કરો છો એના વિશે થોડી માહિતી? એની સાથે બધા જ પાક નીકળી જાય એવી રીતના 5 મોટી જાળીઓ, બરોબર છે, અને 5 નાની જાળીઓ આવે છે, બરાબર, અને કટર? કટર 4 કટર આવે, એક લાગેલી ને 3 એક્સ્ટ્રા, બરાબર, બરોબર છે? આમાં 3 પુલીવાળું મોડલ બનાવી દીધું છે, પહેલાં જે આવતા હતા ટોકરી મોડલ જે છે તે અહીંયા 2 પુલી આપેલી હોય છે એની જગ્યાએ આની અંદર 3 પુલી આપેલી છે જેનાથી એક એક્સ્ટ્રા ગતિ તમને મળી જાય છે જે ડ્રમ ફરે છે એની સ્પીડ વધઘટ કરવા માટે, હા, એટલે તમને ડ્રમ સાહેબ 3 ની પહેલામાં 2 ધનની ડ્રમની સ્પીડ મળતી હતી, આમાં 3 પ્રકારની તમને ડ્રમની સ્પીડ મળી રહે, બરાબર, એટલે તમારા પાક મુજબ તમે આમાં સહેલાઈથી કોઈ પણ પાક નીકાળી શકો, બરાબર। હવે આગળ વાત કરો તો અહીંયા એક સિસ્ટમ આપેલી છે, તમારે એલિવેટરમાંથી દાણા ના ઉપાડવા હોય
તો આ બોલ્ટ ખોલી બરાબર આ બોલ્ટ ખરી ખોલીને આ રીતે કરી દેવાથી દાણા સીધા અહીંયા ટોકરમાં લેવા હોય તો મોટો લઈ શકીએ છીએ. એટલે જે નીચે ખોલીને પહેલાં કરવું પડતું હતું એની જગ્યાએ ખાલી આ કરો એટલે દાણા તમે બહાર જ સીધા બારોબાર, કોઈ દાણો એલિવેટર બગડ્યું હોય કે એલિવેટરમાં કંઈ તકલીફ થતી હોય કે પછી થોડો જ માલ હોય ને કોઈ આપણે ટોલામાં નથી ભરવો. જો આ થ્રેસર તમારે ખરીદવું હોય તો એના વિશે સર થોડી માહિતી આપો. આ થ્રેસર તમારે ખરીદવું હોય તો વિસનગર પરમ એગ્રોનો તમારે સંપર્ક કરવો પડે અને આ થ્રેસરની કિંમત 450,000 છે. બરાબર. અને જો તમે અમને અહીંયા રૂબરૂ મળો તો કિંમત વિશે થોડી ઘણી માહિતી મળી રહે. બરાબર. તો ખેડૂત મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને બીજા ખેડૂત મિત્રો પાસે શેર પણ કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર જોડાયેલા રહેજો. ધન્યવાદ. નમસ્કાર.